આવેદનપત્ર આપવામાં આવ્યું સિંહોર ખાતે ગોતમેશ્વર તળાવ છ વર્ષ બાદ ઓવરફ્લો થયું છે અને ગૌતમી નદીમાં નવા નીર આવ્યા છે ત્યારે રાત્રિના સમયે કેટલાક લોકો દ્વારા તળાવના પાડો તોડી તળાવનું પાણી મોટા સુરકાના તળાવ તરફ વાળવા બાદ રજૂઆત કરેલ છે અને ગેરવ્યાજબી અને અન્યાયકર્તાની છે તેમ જણાવેલ છે ગૌતમી નદી પરાપૂર્વથી પોતાના નિશ્ચિત માર્ગે કોઈ પણ અડચણ વિના વહેતી હતી અને તેના સ્ત્રાવ વિસ્તાર અને વહેણ વિસ્તારને પાણી મરી રહે તે માટે તળાવ બાંધવામાં આવ્યું હતું જે સર્વથા યોગ્ય છે અને આ તળાવ ભરાયા પછી નદી માટે વહેતું પાણી સિહોર કચોટિયા વડિયા ઉસરડ મગલાણા ધાગડી અને ભાણગજ ગામના ખેતરો સૌથી વહે છે જેના પર હાલમાં અગાઉ સરકારી ખર્ચે ઘણા ચેક ડેમો બનાવવામાં આવ્યા છે અને તેમાંથી જળ સિંચન કરવામાં પણ આવે છે આ નદીના પાણી અને ચેક ડેમના કારણે ઉપરોક્ત ગામોમાં ભૂગર્ભ જળ ઊંચું આવે છે અને સિંચાઈ માટે ખેતી કરવામાં આવે છે એટલે ખેડૂતો માટે ગૌતમી નદીમાં ઓવરફ્લો થઈને આવેલું પાણી નીચાણવાળા ગામોનું એકમાત્ર સાધન છે જો તળાવનું પાણી ઓવરફ્લો બીજા ગામ તરફ વાળવામાં આવે તો નદી સુકાઈ જશે અને તેનો નીચેનો વિસ્તાર માર્ગે આંદોલન કરીને પણ આ અન્યાયના વિરોધમાં લડત આપશું એવું આવેદન મામલતદાર તેમજ નગરપાલિકામાં આવેદન આપવામાં આવ્યું હતું કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હરીશ પવાર સિંહોર